તાલુકાના સાથલી ગામે કુકસેવાના માર્ગ પર આવેલ બીએસએનએલના ટાવર પર સાંજના સમયે 21 વર્ષીય હર્ષદ પ્રજાપતિ નામનો યુવાન જિંદગીથી કંટાળી મોતની છલાંગ લગાવવા ચડી જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે યુવાનને ભારે જહેમત બાદ ટાવર પર ચડી અન્ય યુવાનોએ યુવકને હેમખેમ નીચે ઉતારીને બચાવી લીધો હતો. સાદલી ગામે લાલજીનગર વિસ્તારમાં રહેતા 21 વર્ષીય હર્ષદ હરિશ્ચંદ્ર પ્રજાપતિ નામનો યુવાન જિંદગીથી કંટાળી આજરોજ મોતની છલાંગ લગાવવા સાંજના સમયે એકાએક સાદલી ખાતે આવેલ બીએસએનએલ ટાવર પર ચડી જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી. ટાવરની ટોચ પર ચડી ગયેલા યુવકને નીચે ઉતારવા માટે સ્થાનિક લોકોએ ઘણા પ્રયાસ કર્યા હતા. જોકે યુવક નીચે ન ઉતરતા આખરે સાદલી પોલીસને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી યુવકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન માંજરોળ ગામે રહેતા વનરાજસિંહ નામના યુવક તાત્કાલિક જીવના જોખમે ટાવર પર ચડી મોતની છલાંગ લગાવવા ચડેલ યુવાને બાથ મારી અન્ય યુવાનોની મદદથી ભારે જહેમત બાદ યુવાનને નીચે ઉતારી બચાવી દીધો હતો. ત્યારબાદ યુવાનને સાદલી આઉટપોસ્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. માંજરોળ ગામના યુવાન તથા અન્ય યુવાનોએ જીવના જોખમે ટાવર પર ચડી યુવાનને બચાવી લેવાની કરવામાં આવેલ સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી હતી. સંજય ખત્રીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, શિનોર. વ્યક્તિને બચાવાયો છે, એ કેવી રીતના તમે સાહસ કર્યું? પહેલાં તો ટાવર પર ચડ્યો અને ધીમી રેન ચડ્યો ને એની પાછળ જઈને પછી એને બાદ માર લીધી. એને પાછળથી પકડીને પછી એને ધીમી રેન સમજાયો. પછી પાછી એ કૂદવાનું કરતો હતો તો પછી પાછી એને બાથ મારી અને પછી ધીમે ધીમે સમજાઈને નીચે લાવ્યો. એટલે તમે વ્યક્તિનો જીવ બચાવ્યો એવું તમે અનુભવી રહ્યા છો? હા.